રાજકોટમાં ફરી એક વખત સ્વાઇન ફ્લુએ માથું ઉંચક્યું છે. સ્વાઇન ફ્લુના અનેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે. બદલાતી ઋતુના પરિણામે સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો. બે મહિનામાં સ્વાઇન ફ્લુમાં 150 થી 200 કેસ નોંધાયા. સ્વાઇન ફ્લુના વધતા કેસોને લઈને તબીબોની લોકોને સાવચેત રહેવા માટેની અપીલ. સ્વાઇન ફ્લુ ચેપી રોગ હોવાથી માસ્કનો ઉપયોગ કરવા તબીબની સલાહ. હાલમાં સ્વાઇન ફ્લુના કોઈ ગંભીર દર્દી દાખલ નહીં. લગભગ 2 થી 2.5 મહિનાથી સ્વાઇન ફ્લૂના કેસીસ ખાસી એવી સંખ્યામાં જોવા મળેલા છે. લેબોરેટરીના મિત્રો સાથે પણ ચર્ચા કરવામાં કે ભાઈ તમારી લેબમાં જે રિપોર્ટ થતા હોય છે કે એમાં કેટલોક વધારો હોય છે, તો છેલ્લા લગભગ 20 દિવસથી એની અંદર પણ વધારો જોવા મળ્યો છે. અને મારા અંદાજ પ્રમાણે રાજકોટ સિટીમાં જ લગભગ છેલ્લા 1 થી 2 મહિનાની અંદર ઓછામાં ઓછા 150 થી 200 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયેલા હશે. દર શિયાળાના ઋતુમાં સ્વાઇન ફ્લૂના કેસીસ તો જોવા મળતા જ હોય છે. એને આપણે H1N1 ફ્લૂ પણ કહી શકીએ. 2009ની અંદર જ્યારે પેન્ડેમિક જેમ કોરોના હતો એવી રીતે 2009ની અંદર H1N1 સ્વાઇન ફ્લૂ પણ પેન્ડેમિક હતો, અને એ વખતે આપણને ખબર છે કે અસંખ્ય લોકોના મોત પણ થયેલા હતા. તો આ એ જ રોગ છે. અને એના લક્ષણોમાં ગળું ગળું તાવ આવવો, 1 કે 2 દિવસ માથું દુખવું, કળતર થવી, આ ઉપરાંત 2 દિવસમાં તાવ ઉતરી જાય પણ 4-5 દિવસ પછી વધારે ઉધરસ ચાલુ થાય અને ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું પણ જોવા મળે.